ગુજરાત રાજ્ય ગૌણ સેવા પ્રસંગે પેપર લીક મામલે પ્રાંતિત પોલીસ સ્ટેશન ખાતે 11 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં પકડાયેલા 8 આરોપીઓને આજે સાબરકાંઠા DYSP દ્વારા પ્રાંતિજ કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ગૌણ સેવા પેપર લીક મામલે પોલીસ તપાસ બાદ જિલ્લા LCB દ્વારા તપાસને લઈને 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાં તારીખ 17/12/2021 શુક્રવારના રોજ 11 આરોપીઓ પૈકી 8 આરોપીઓને જુદી જુદી જગ્યા ઉપરથી ઝડપી પાડ્યા હતા. જેમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા રોકડ રકમ કુલ 23 લાખ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તો આજે જિલ્લા DYSP KS સૂર્યવંશી તથા પ્રાંતિજ પોલીસ 8 આરોપીઓને પ્રાંતિજ ખાતે આવેલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બીજી સોલંકીના સમક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પ્રાંતિજ કોર્ટમાં 4 કલાકની બંને પક્ષે દલીલો સાંભળીને આજથી તારીખ 27/12/2021 સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે. જીલ રાવલ, JSTV, પ્રાંતિજ. ઇન્વેસ્ટિગેશન છે, કોણ કોણ સંડોવાયેલા છે, શું છે શું નહીં, એના અનુસંધાને સરકારી વકીલશ્રીએ પણ દલીલ કરી. આપણા રિમાન્ડના મુદ્દા ધ્યાને રાખી નામદાર કોર્ટે એને 27 તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે અને અમને આરોપી બચાવ પક્ષ તરફથી બી વકીલે દલીલો કરી હતી કે જે પોલીસના અમુક મુદ્દા છે તે ગ્રાહ્ય નથી, ત્યાં આરોપીની જરૂર નથી. કયા મુદ્દાઓને, કયા રજૂઆતોને કોર્ટે ધ્યાને રાખી જેથી કરીને વધુમાં વધુ રિમાન્ડ મળી શકે? કોર્ટોને એ દલીલો, સામે પક્ષે પણ ઘણી બધી દલીલો થઈ. અમારા શ્રી સરકારી વકીલ સાહેબ છે, એમણે પણ ઘણી દલીલો કરી સરકાર તરફે. આપણા રિમાન્ડ પોલીસને જે માગણી હતી એ બધા ધ્યાને રાખી કોર્ટને પણ, કોર્ટે પણ આજે છે આ ગુનાને ખૂબ જ ગંભીરતાથી લઈ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. પછી આ બધું ક્યાં ડિક્લેર કરી આપણે? પછી આપણે ઇન્વેસ્ટિગેશન જેમ થતું જશે, પ્રોગ્રેસ થતું જશે, એમાં આપણે મીડિયાને જાણ કરતા રહીશું. આ કામના આરોપી વિરુદ્ધ IPC કલમ 406, 420, 409, IPC કલમ 120 મુજબનો ગુનો ગઈ તારીખ 17/12/2021 રોજ નોંધવામાં આવ્યો. જે લગત કુલ FIRમાં 11 આરોપી હતા, જેમાંથી 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિમાન્ડ અરજી. રિમાન્ડ અરજીની દલીલો નામદાર કોર્ટે ધ્યાને લઈ આગામી તારીખ 27/12/2021 રોજ સવારે 11 કલાક સુધીના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પોલીસ રિમાન્ડના મુદ્દા નથી જણાવતી, પરંતુ રિમાન્ડના મુદ્દાના આધારે જ રિમાન્ડ મળ્યા છે. કયા મહત્વના રિમાન્ડના મુદ્દાઓ જેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા? રિમાન્ડના મહત્વના મુદ્દામાં હાલ તપાસ ચાલુ છે, તપાસ નાજુક તબક્કામાં છે. અમુક મુદ્દાઓ એવા છે કે જે ડિસ્ક્લોઝ કરવામાં આવે તો ઇન્વેસ્ટિગેશનમાં ઇફેક્ટ થાય તેવી છે, જેથી હાલના તબક્કે એ બાબતે વધુ વિશેષ ચર્ચા કરી શકાય તેવી નથી. મુખ્ય આરોપીની ધરપકડ કરવાની બાકી છે, એ સિવાય આની અંદર કોણ કોણ સંડોવાયેલું છે એ દિશામાં પણ તપાસ કરવાની બાકી છે. આરોપી નંબર 1 જયેશ મુખ્ય આરોપી છે, એની પણ ધરપકડ કરવાની બાકી છે. એ તપાસનો વિષય છે, એ બાબતે હાલું કશું ના કહી શકું. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના
આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાસ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 286 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.